नर्मदा जिला केवड़िया कॉलोनी में नेशनल मिशन फॉर सस्टेनेबल एग्रीकल्चर योजना के तहत सोयल हेल्थ कार्ड अंतर्गत वर्कशॉप का आयोजन किया गया। यह वर्कशॉप गुजरात के अधिक खेती नियामक डीवी बारोट, संयुक्त खेती नियामक पीडी राठौर, संयुक्त खेती नियामक वडोदरा एमके कुरेशी, संयुक्त खेती नियामक अहमदाबाद केवी छाबा की उपस्थिति में दीप प्रागट्य के साथ शुरू की गई थी। इस सेमिनार में अलग अलग जिलों से आए खेती से संबंधित अधिकारियों ने अपना अभिप्राय पेश किया था। अधिक खेती नियामक डीवी बारोट ने बताया था कि भारत सरकार के प्रयासों की वजह से ही सोयल हेल्थ कार्ड योजना चल रही है, जिससे तमाम किसानों को लाभ हो रहा है। साथ ही यह भी बताया कि खेती को भी अब स्मार्ट वे से करना जरूरी बन गया है। जरूरत हो वहाँ पर टेक्नोलॉजी का इस्तेमाल करके कम समय में ज्यादा उत्पादन भी कर सकते हैं। આજનો જે સોઇલ હેલ્થ કાર્ડ આધારિત કાર્યક્રમ છે, આજે આ કાર્યક્રમમાં અમે આ કાર્યક્રમ જે સરળ સફળતાથી કેવી રીતે પૂરો થાય, ખેડૂતોને વધુ સારી રીતે આપણે કેવી રીતે માહિતી આપી શકીએ એ બાબતે મંથન કરવાનો છે। હવે જ્યારે સોઇલ હેલ્થ કાર્ડ સમગ્ર રાજ્યમાં બધા જ ખેડૂતોને મળી ચૂક્યા છે, આ પ્રક્રિયા નિરંતર છે, આપણે ફરીથી પણ આપવામાં આવશે। પરંતુ હવે ખાસ પ્રશ્ન એ થાય છે કે જ્યારે આ કાર્ડ ખેડૂતને મળી ગયા પછી ખેડૂત એનો કેવી રીતે ઉપયોગ કરે અને ખેડૂતે એને સમજવું કેવી રીતે જોઈએ, તો એ બાબતે પણ અમે સજાગ છીએ। રાજ્યનું ખેતીવાડી ખાતું આ બાબતે ખાસ ભાર મૂકી અને દરેકે દરેક ખેડૂતને નાની મોટી મિટિંગોમાં આ કાર્ડની જે વિગતો આપેલી છે એને કેવી રીતે સમજવી અને વધુ સારી રીતે વધુ સફળતાપૂર્વક એમાં કેવી રીતે ઉપયોગ કરવો અને પ્રમાણસર જ ખાતરનો ઉપયોગ કરી અને જમીનની સ્વાસ્થ્ય જાળવી રાખવું, આ બાબતે ખેડૂતોને અમે વધુ માહિતી